Hello, good morning students. Today we will start package in our unit number 2. In previous lecture we had discussed about cursor. So what is cursor? We will revise it. So cursor is nothing but a area in a memory where a group of SQL statements will store, and each statement will be executed or processed one by one. Okay, there are two types of cursor we have discussed: implicit cursor, explicit cursor. Implicit cursor are system defined or inbuilt cursors. For that we have to use their attributes, which are system defined, that are is open, not found, found, and row count. For explicit cursor, they are user defined cursors. We have to follow 5 steps for creating explicit cursor. First one is declare a cursor. Second one is open a cursor, then you're fetching the data, then processing the data, and last you have to close the cursor. Next we have discussed about cursor for loop, and last that is parameterized constructor. So this was all about previous lecture. Today we will discuss about packages. So I will start. What is package? So package is a kind of database object that will logically relate all the objects. Means you can say it is a collection of database objects, variables, cursors, exception, procedure, and functions. Package શું હોય? તો package એક database container છે, બરાબર, જેના અંદર logically જે બધા connected objects હોય એને આપણે મૂકીએ, જેમ કે procedure છે, functions છે, constants છે, variables છે, cursors છે, બરાબર, અને એને એક પર્ટિક્યુલર નામ આપી દઈએ તો એને કહેવાય પેકેજ. નેક્સ્ટ આપણને આપેલું છે એડવાન્ટેજીસ. પેકેજના બનાવવાના એડવાન્ટેજીસ શું હોય? તો સૌથી પહેલું છે મોડ્યુલરિટી, એટલે કે પેકેજ જે છે એ એક આપણે અલગ અલગ પ્રોગ્રામ બનાવીએ, બરાબર છે, તો એનાથી શું થાય કે મેનેજમેન્ટ ઇઝી થઈ જાય. એક આખો પ્રોગ્રામને મેનેજ કરવો થોડોક ડિફિકલ્ટ છે. બીજું સિક્યોરિટી, તો પેકેજ છે એ પ્રોપર સિક્યોરિટી આપે છે, કેમ કે પેકેજના સ્પેસિફિકેશનની અંદર ખાલી તમે પ્રોસીજર ફંક્શન્સના નામ લખતા હોઈએ, એની ડેફિનેશન પેકેજના બોડીની અંદર હોય, એટલા માટે બેટર સિક્યોરિટી છે કે પેકેજ સ્પેસિફિકેશનથી યુઝર ખાલી એનો નેમ વ્યૂ કરી શકે. નેક્સ્ટ છે ઇમ્પ્રુવડ પરફોર્મન્સ. ઇમ્પ્રુવડ પરફોર્મન્સ મતલબ કે તમારો જે રિસ્પોન્સ ટાઈમ છે, લોડિંગ ટાઈમ છે મેમરીમાં, એ ફાસ્ટર થાય. ફોર્થ છે શેરિંગ ઓફ કોડ, એટલે જે તમારો કોડ છે એ તમે ઇઝીલી શેર કરી શકો, રિડન્ડન્ટ કોડિંગ ના થાય. એન્ડ લાસ્ટ વન ઇઝ ઓવરલોડિંગ ઓફ પ્રોસીજર્સ એન્ડ ફંક્શન્સ. તમે જે પ્રોસીજર્સ અને ફંક્શન્સ છે એને તમે ઓવરલોડ કરી શકો યુઝિંગ પેકેજીસ. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? ઓકે, નેક્સ્ટ સ્ટ્રક્ચર ઓફ પેકેજ. હવે જે પેકેજ છે એના 2 સેક્શન હોય છે. ફર્સ્ટ વન ઇઝ પેકેજ સ્પેસિફિકેશન અને બીજું છે પેકેજ બોડી, બરાબર. હવે જે પહેલો સેક્શન છે પેકેજ સ્પેસિફિકેશન, પહેલો પાર્ટ, એની અંદર આપણે પેકેજ સ્પેસિફિકેશનની એક ફાઇલ બનાવવાની હોય અને બીજી ફાઇલ પેકેજ બોડીની ફાઇલ બને. અત્યાર સુધી આપણે પ્રોસીજર અને ફંક્શન્સમાં શું કરતા હતા કે પ્રોસીજર હોય તો પ્રોસીજરની એક ફાઇલ બને, એક્સેપ્શન ફંક્શન હોય તો ફંક્શનની એક ફાઇલ બને. જ્યારે તમે પેકેજ બનાવતા હોય તો પેકેજની અંદર કેવું છે કે તમે ફોર એક્ઝામ્પલ એક લિસ્ટ હોય તમારી પાસે જેમાં ખાલી પોઈન્ટ્સ લખેલા હોય કે આ 4 વસ્તુ છે, બરોબર, તો એ તમારું થયું પેકેજ સ્પેસિફિકેશન. પણ એ પર્ટિક્યુલર વસ્તુનું ડિસ્ક્રિપ્શન કોઈ બીજી ફાઇલમાં આપેલું હોય તો એ તમારી કહેવાય પેકેજ બોડી, કે જ્યાં એ 4 વસ્તુનું ફૂલ ડિસ્ક્રિપ્શન આપેલું હોય, બરાબર. તો ખાલી પોઈન્ટ્સમાં લખેલી હોય ધેટ ઇઝ પેકેજ સ્પેસિફિકેશન, અને એનું ડિસ્ક્રિપ્શન, ફૂલ ડિસ્ક્રિપ્શન આપેલું હોય કે ડિટેલ્ડ એમાં શું થશે, ધેટ ઇઝ પેકેજ બોડી. હવે પેકેજ સ્પેસિફિકેશન છે એની સિન્ટેક્સ શું છે? તો ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ, પેકેજ નેમ ઇઝ, પછી તમારું આખું સ્પેસિફિકેશન આવશે પેકેજનું, જેના અંદર તમારા પેકેજના અંદર જેટલી પણ પ્રોસીજર, ફંક્શન્સ, બરોબર, કર્સર, ટ્રિગર જે મૂકેલું હોય બધી જ વસ્તુ અહીંયા તમારે ડિક્લેર કરવાની છે.
एंड पैकेज नेम आ खास ध्यान राखवानुं के जेम तमारुं पैकेज स्टार्ट थाय एवी ज रीते तमारुं पैकेज एंड थाय बराबर एटले सौथी पहेलुं जे तमारे पैकेज बनाववुं होय तो पैकेज स्पेसिफिकेशन नी फाइल बने। हवे अहींया आपणे जोईए के पैकेज स्पेसिफिकेशन एक एक्जाम्पल आपेलुं छे के क्रिएट अ पैकेज ट्रांजेक्शन दैट कंटेन्स प्रोसीजर डेबिट एकाउंट एंड अ फंक्शन गेट बेलेंस क्रिएटेड अर्लियर। હવે આપણી પાસે એક પ્રોસેસર અને ફંક્શન બનાવવાનું છે જે પેકેજના અંદર મૂકવાનું છે એટલે પેકેજ સ્પેસિફિકેશનના અંદર। તો આપણે પેકેજ સ્પેસિફિકેશન શું બનાવ્યું છે કે ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ, પેકેજનું નામ આપેલું છે ટ્રાન્ઝેક્શન ઇઝ, તો એના અંદર એક પ્રોસેસર અને એક ફંક્શન છે, તો પ્રોસેસરનું નામ છે ડેબિટ એકાઉન્ટ અને ફંક્શનનું નામ છે ગેટ બેલેન્સ। ડેબિટ એકાઉન્ટની અંદર છે નંબર બરાબર જેની ડેટા ટાઈપ તમારા એકાઉન્ટ ટેબલની એકાઉન્ટ નંબરની કોલમ છે એ પ્રમાણે છે અને અમાઉન્ટ છે જેની ડેટા ટાઈપ નંબર છે। બીજું જે ફંક્શન છે ગેટ બેલેન્સ એના અંદર પણ એકાઉન્ટ નંબર લીધેલો છે અને આપણે રિટર્ન નંબર કરાવીએ છીએ, મતલબ જે તમારા ફંક્શન પ્રોસેસરની જે પ્રોટોટાઇપ હોય એનું જે મેઇન જે નામ એની સાથે એનું વેરિયેબલ્સ પેરામીટર્સ જે હોય એ બધું જ અહીંયા સ્પેસિફાય કરવાનું હોય અને લાસ્ટમાં તમારું પેકેજ એન્ડ થાય ત્યાં એન્ડ પછી તમારા પેકેજનું નામ આવે। એટલે સૌથી પહેલા તમારે પેકેજ સ્પેસિફિકેશનની ફાઇલ બનાવવાની હોય અને એને એટ ધ રેટ કરીને એ ફાઇલ રન કરાવવાની। નેક્સ્ટ આપણી આવે પેકેજ બોડી, તો એમાં ખાલી તમારા પેકેજની જગ્યા પેકેજ બોડી એવું લખવાનું થાય, બાકી બધું જ ડિસ્ક્રિપ્શન આવશે અંદર ઇસ પછી અને એન્ડ તમારા પેકેજનું નામ આવશે। હવે આપણે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ। આપણે જે ડેબિટ એકાઉન્ટ અને ગેટ બેલેન્સ નામની જે પ્રોસીજર બનાવી અને ફંક્શન બનાવ્યું છે એનું ડિસ્ક્રિપ્શન, તો અહીંયા પેકેજ બોડી આપેલી છે કે ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી, એનું નામ છે ટ્રાન્ઝેક્શન ઇઝ, ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસીજર। હવે તમારે કરવાનું કંઈ નથી, તમે જે પ્રોસીજર અને ફંક્શન બનાવતા હતા એનો આખે આખો કોડ જે હતો એ ઉઠાવીને અહીંયા મૂકી દેવાનો છે બરાબર। જો તમને પ્રોસીજર ફંક્શન બનાવતા આવડતું હોય તો જે તમે પ્રોસીજરમાં આખું કોડિંગ કરો એ કોપી પેસ્ટ અહીંયા કરવાનું આવે, પ્રોસીજરનું લઈ લેવાનું અને ફંક્શન હોય તો ફંક્શનનું લઈ લેવાનું, બીજું કોઈ અંદર એક્સ્ટ્રા લોજિક લગાવવાનું નથી। જો એની અંદર સિમ્પલ લખેલું છે કે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસીજર, પ્રોસીજરનું નામ આપેલું છે, એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ બે પેરામીટર પાસ કર્યા હતા, આની અંદર એ શું કરે છે કે એકાઉન્ટ નંબર જે છે એની અંદરથી પર્ટિક્યુલર બેલેન્સને માઇનસ કરે છે। આવી પ્રોસીજરના એક્ઝામ્પલમાં આપણે આ એક્ઝામ્પલ જોયો હતો ડેબિટ એકાઉન્ટ, તો સેમ કોડિંગ છે એને અહીંયા પેકેજ બોડીમાં મૂકી દીધું છે। બેલ કરીને વેરિયેબલ લીધો છે, ન્યૂ બેલ લીધો છે, બિગિનની અંદર સિલેક્ટ બેલેન્સ ઇન ટુ બેલ ફ્રોમ એકાઉન્ટ વેર એકાઉન્ટ નંબર એન, પર્ટિક્યુલર એકાઉન્ટનું બેલેન્સ એને ફેચ કર્યું, એ બેલેન્સમાંથી એને પર્ટિક્યુલર અમાઉન્ટ માઇનસ કરી અને નવું બેલેન્સ લીધું અને અપડેટની ક્વેરીથી એ બેલેન્સ એને ટેબલમાં અપડેટ કરી દીધું, મેસેજ આપી દીધો એકાઉન્ટ નંબર ડેબિટ, એટલે એ પર્ટિક્યુલર એકાઉન્ટ ડેબિટ થઈ ગયો। લાસ્ટમાં એન્ડ અને સેવિંગ, આ તમારા પ્રોસીજરનું ડિસ્ક્રિપ્શન। હવે ફંક્શન, તો ફંક્શનમાં એને શું કર્યું, ગેટ બેલેન્સ નામનું ફંક્શન બનાવ્યું અને બેલ નામનો વેરિયેબલ બનાવ્યું, સિલેક્ટની ક્વેરી કરી, પર્ટિક્યુલર એકાઉન્ટનું બેલેન્સ ફેચ કર્યું અને બેલેન્સ રિટર્ન કર્યું। હવે બેલેન્સની ડેટા ટાઈપ કઈ છે, તો નંબર અને અહીં રિટર્ન પણ શું કરાવ્યું છે તમે, નંબર। અહીંયા ફંક્શન પતી ગયું એટલે ફંક્શન એન્ડ કરી દીધું અને પેકેજ બોડી જે છે પેકેજનું નામ ટ્રાન્ઝેક્શન છે એટલે એન્ડ ટ્રાન્ઝેક્શન અને સેમિકોલ સ્લેશ કરીએ પ્રોગ્રામ કમ્પાઇલેશન માટે। એટલે પહેલું જે આવે તમારું પેકેજ સ્પેસિફિકેશન બનાવવાનું, એટ ધ રેટ કરીને એ ફાઇલને રન કરાવવાની, પછી તરત જ એટ ધ રેટ કરી અને તમારે પેકેજ બોડીની જે ફાઇલ હોય એ રન કરાવવાની બરાબર। હવે રેફરન્સિંગ અ પેકેજ, હવે તમારે શું કરવાનું છે કે પર્ટિક્યુલર પેકેજ જે છે એના અંદર કોઈ પ્રોસીજર અથવા ફંક્શન હોય એને કોલ કરાવવું હોય કોઈ બીજા પેકેજની અંદર કે કોઈ બીજા પ્રોગ્રામની અંદર બરાબર, તો તમારે કેવી રીતે કોલ કરી શકો, પેકેજનું નામ ડોટ એ ફંક્શનનું નામ કે પ્રોસીજરનું નામ। તો આપણા કેસમાં પેકેજનું નામ છે ટ્રાન્ઝેક્શન અને પ્રોસેસનું નામ છે ડેબિટ એકાઉન્ટ અથવા ગેટ બેલેન્સ, આ રીતે તમે કોલ કરાવી શકો। જો અહીંયા એને એક્ઝિક્યુટ જે પ્રોસીજર છે એને એક્ઝિક્યુટથી કોલ કરાવી શકાય, તો ટ્રાન્ઝેક્શન ડોટ ડેબિટ એકાઉન્ટ અને બે પેરામીટર પાસ કરી દીધા, મેસેજ આવી ગયો એકાઉન્ટ નંબર એ એનો ડેબિટેડ,
बराबर अने फंक्शन ने कॉल करावा माटे सिलेक्ट स्टेटमेंट नो यूज करो पड़े तो सिलेक्ट ट्रांजेक्शन डॉट गेट बेलेंस पर्टिक्युलर एकाउंट नो बेलेंस नाखी फ्रॉम ड्यू एटले ए जे ट्रांजेक्शन छे ए कॉल थई गयो अने एनु बेलेंस डिस्प्ले थई गयो अने लास्ट मा पैकेज ने डिस्ट्रॉय करवा माटे ड्रॉप पैकेज बॉडी पैकेज नेम तमारा पैकेज અને ડ્રોપ કરવું હોય તો પેકેજ લખવાનું અને પેકેજનું નામ એટલે પેકેજ ડેસ્ટ્રોય થઈ જાય અને પેકેજ બોડી લખો તો પર્ટિક્યુલર પેકેજ બોડી ડેસ્ટ્રોય થાય ડ્રોપ પેકેજ લખવાથી તમારું જે છે પેકેજ આખું જે છે એ ડેસ્ટ્રોય થાય બરાબર અને પેકેજ બોડી લખવાથી ખાલી પેકેજ બોડી જ ડેસ્ટ્રોય થાય પેકેજ સ્પેસિફિકેશન એમ નામ રહે ક્લિયર એટલે સુધી કોઈને કે ડાઉટ પેકેજમાં નો સર ઓકે હવે આપણે આ વસ્તુ જે છે એક હું જનરલ એક્ઝામ્પલ લઈએ અને આપણે આ વસ્તુ ક્લિયર કરીએ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે બરોબર હવે સમજી લો પાછું કહી દઉં પેકેજ એટલે કન્ટેનર જેની અંદર લોજિકલી રિલેટેડ ઓબ્જેક્ટ્સ મૂકેલા હોય એના એડવાન્ટેજીસ જોયા પછી પેકેજના બે ટાઈપ હોય પેકેજ સ્પેસિફિકેશન અને પેકેજ બોડી પેકેજ સ્પેસિફિકેશનમાં એનું જે નામ હોય એ મેન્શન કરેલા હોય પેકેજ બોડીના અંદર એનું ફૂલ કોડિંગ ડિસ્પ્લે કરેલું મૂકેલું હોય કોલ કરવા માટે સૌથી પહેલા પેકેજ સ્પેસિફિકેશનને રન કરાવવાનું પછી પેકેજ બોડીને રન કરાવવાનું ફંક્શન હોય તો સિલેક્ટ સ્ટેટમેન્ટથી કોલ કરાવી શકાય પ્રોસીજર હોય તો એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટથી કોલ કરાવી શકાય હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ ઓકે મારી સ્ક્રીન માં તમને પ્રોગ્રામ દેખાતો હશે દેખાય છે યસ સર યસ સર ઓકે હવે મેં અહીંયા બે ફાઇલ બનાવી છે એક પેકેજ બનાવ્યું છે બરાબર જે પેકેજ સ્પેસિફિકેશન ની મેં તમને કીધી એ અને બીજી ફાઇલ છે મારી પેકેજ બોડી ની બરાબર તો સૌથી પહેલા હું પેકેજ ની કહું તમને તો ક્રિએટ પેકેજ પછી પેકેજ નું નામ std_cell એસ પ્રોસીજર નું નામ આપેલું છે ફાઇન્ડ અંડરસ્કોર સેલ એની અંદર આપણે SID નામનો ID પાસ કરેલો છે સ્ટુડન્ટ પેકેજ ને એન્ડ કરવા માટે એન્ડ અને std_cell હવે જો અહીંયા મેં છે ને તમારા માટે સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો છે કે મેં પેકેજ ની અંદર ખાલી એક જ પ્રોસીજર કોલ કરી છે બરાબર એટલે આ થઈ ગયું તમારું પેકેજ સ્પેસિફિકેશન હવે આપણે આવતે રહીએ પેકેજ બોડીમાં તો તમે જો ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી બરાબર પછી પેકેજ નું નામ એસ પછી આખી પ્રોસીજર નું નામ અહીંયા લખી આખી પ્રોસીજર લખી દીધું જો કે પ્રોસીજર નું નામ એના અંદર એ પેરામીટર પાસ કરી દીધો ઇસ હવે આની અંદર મેં શું કર્યું છે કે સ્ટુડન્ટ નું આઈડી પાસ કરો બરોબર એટલે એની પર્ટિક્યુલર જે સેલેરી હોય સિલેક્ટ કરીને બહાર આપી દીધી અથવા તો રોલ નંબર તમારે જે લેવું હોય અથવા નેમ હોય તો નેમ બરાબર તો એ તમને આઉટપુટમાં આપી દે
जो डेटा फाउंड न थाय तो नो सच स्टूडेंट अने कोई अदर एरर हो तो एरर मेसेज बराबर प्रोसीजर जे छे ए अहींया एंड थाय एटले फाइंड सेल कर देवानु अने पेकेज एंड थाय एटले पेकेज नु नाम लखी देवानु स्लेश करीने प्रोग्राम कम्पाइल थाय हवे आपणे आ प्रोग्राम नु तमने रन करीने बताऊ એટલે તમને ક્લિયર થઈ જાય કન્સેપ્ટ ओके जो आनी अंदर तमारो जे टेबल छे स्टूडेंट आपणे जे यूज करेलू छे एनो आईडी अने नेम आपेलो छे आपणे प्रोग्राम मां थोड़ो चेन्ज कर दईए आईडी नाखे एटले नेम डिस्प्ले थाय एवुं कर दईए बराबर बाकी बधुं ज आपणे एम नाम राखीए छे अत्यारे तो अहींया हुं शुं करी दउं के आईडी नाखे तो नेम डिस्प्ले करे बराबर ओके હવે આપણે આ પ્રોગ્રામ ને રન કરાવીએ સૌથી પહેલા શું રન કરવાનું પેકેજ સ્પેસિફિકેશન તો પેકેજ સ્પેસિફિકેશન નું નામ શું છે package.sql જો મેસેજ આવ્યો પેકેજ ક્રિએટેડ હવે આપણે પેકેજ સ્પેસિફિકેશન ને રન કરાવીએ તો પેકેજ સ્પેસિફિકેશન નું નામ શું હતું પ્રોસીજર પેકેજ એવું નામ આપ્યું છે મેં procedure package.sql package body create બરાબર છે હવે મારે શું કરવાનું છે આ પ્રોસીજર ને રન કરાવી છે તો પ્રોસીજર ને રન કરાવવા માટે કઈ કમાન્ડ હોય exec બરાબર exec પછી શું લખવાનું પેકેજ નું નામ .procedure નું નામ હવે મારા પેકેજ નું નામ શું છે જોયો તમે પેકેજ નું નામ છે std_cell અને પ્રોસીજર નું નામ છે find_cell બરાબર તો હું શું લખું exec બરાબર std_cell.find_cell બરાબર .sql આની અંદર કયો id આપેલો છે 111 તો આપણે પાસ કરી દેવો પડે એઝ અ પેરામીટર આપણે કોલ કર્યું છે એટલા ओके जो exec પછી તમારો પેકેજ નું નામ ડોટ તમારો પ્રોસીજર નું નામ એમાં મે 111 પાસ કર્યો તો એનું નામ રાજ એ ડિસ્પ્લે થઈ ગયું જો 111 નું નામ રાજ છે દેખાય છે કઈ ડાઉટ હવે એટલે આપણે કર્યું શું પેકેજ ની જે ફાઇલ હતી એને રન કરાવી પેકેજ સ્પેસિફિકેશન પછી આપણે શું કર્યું જેની અંદર પેકેજ બોડી હતી એ રન કરાવી મેસેજ આવ્યો પેકેજ બોડી ક્રિએટેડ અને પ્રોસીજર હતી રન કરવા માટે exec કમાન્ડ આવે બરાબર એટલે એમાં પેકેજ નું નામ ડોટ પ્રોસીજર નું નામ લખવાનું આવે પેરામીટર મે પાસ કરી દીધો બરાબર છે એટલે એનું પર્ટીક્યુલર નામ જે હતું એ ડિસ્પ્લે થઈ ગયું આની અંદર તમે ફંક્શન બનાવો તો શું આવે સિલેક્ટ પેકેજ નેમ ડોટ ફંક્શન નેમ બ્રેકેટ માં પેરામીટર્સ ફ્રોમ ડ્યુલ એવું કરી દેવું બોલો આટલે સુધી કોઈને કઈ ડાઉટ પેકેજ ની અંદર હવે તમને મેં આખો એક્ઝામ્પલ સાથે સમજાવી દીધું એટલે કઈ ડાઉટ ના હોવો જોઈએ પણ સ્ટીલ તમને કઈ કન્ફ્યુઝન હોય ડાઉટ હોય તો મને પૂછો
Any doubt? No, sir. Okay, still refer this topic. If you have any doubt, then consult with me in lab or lecture. We will sort out it.